يا حبيب المعمر على كرمنا برمز الشهادة ورمز العلا. يا حبيب المعمر على كرمنا برمز الشهادة ورمز العلا. بمهد الحسين أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزیزان محترم، ماہ محرم مہینو آوی گیو. جیارے ماہ محرم مہینو آوتو ہتو تیارے آپرا معصوم امامو گم کرتا ہتا، انے امام علی ابن موسیٰ رضا علیہ الصلوۃ والسلام ماہ محرم نی جیارے چاند جوتا ہتا تیارے غمگین تھتا ہتا، انے اے سوگنا کپڑا پہرتا ہتا، انے سروے مومنو امام نے جوئی سوگنا کپڑا پہرتا ہتا، انے امام حسین علیہ السلام نے بہو ج یاد کرتا ہتا. امام رضا علیہ الصلوۃ والسلام فرمایو رحم اللہ من احیا امرنا، کہ اے لوکوں اوپر خدا نے رحمت تھائی کہ جے لوگو ہمارا امر نے سجیون کرے. اصحابے پوچھیو ابن رسول اللہ، اے رسولنا نواسا، کیوی ریتنا تمہارا امر نے سجیون کروامہ آوے؟ تو امام علیہ الصلوۃ والسلام کہیوں کہ امارا علم نے سکھوامہ آوے انے مانسوں نے سکھاروامہ آوے، کارن کے فإن الناس لو عرفوا محاسن كلامنا لتبعونا، کارن کہ اگر جو مانسو امارا کلاموں نے سمجھے جاشے تو تے لوکو اماری تابیداری کروا مڈی جاشے. عزیزان محترم، اہل بیت علیہ الصلوۃ والسلام نا کلام نندر ما جے اخلاق سمائلو چھے، جے سوار ویور سمائلو چھے، جے ہوشیاری سمائلی چھے، جے سمجھداری سمائلی چھے، جے نمکس انسانیت، انی ہر ایک વિભાગ નંદરમાં જે કલામો સમાયેલા છે આમ ઇન્સાન જ્યારે તેને સાંભળે છે ખાલી એક જ કલામ તેઓ માટે કાફી છે કે તેઓ ઇમામ અલી સલાતો સલામના નકશે કદમ ઉપર ચાલતા થઈ જાય. ખાલી એક જ કલામ કાફી છે કે તે લોકો ઈમાન લાવે અને અહલે બેત અલી મુસલાતો સલામના નકશે કદમ ઉપર તેઓ ચાલતા થઈ જાય. એક આમ ઇન્સાન ફકત બિસ્મિલ્લાહ રહમાન રહીમ જ સાંભળે અને તેનો અર્થ કહેવામાં આવે તો ફકત આ એક જ આયત કાફી છે કે તેની જિંદગીને બદલાવી નાખે અને તેને હક તરફ લઈ આવે. એ રહેમતુલ્લિલ આલમીનના નવાસા, કે આખા જગત માટે રહેમત અને કાયનાત માટે રહેમત તરીકે જે નબી આવ્યા હતા એના નવાસા ઉપર આ ઝાલિમોએ કેવો વર્તાવ કર્યો. આ ઇમામ હુસેન અલી સલામનો જે પેગામ છે મહર્રમ દરમિયાન, જે મહાન પેગામો આપણા માસુમો અલી મુસલાતો સલામ જે ચાહતા હતા, ઇમામ હુસેન અલી સલાતો સલામનો જે આ પેગામ છે એ પેગામને સમજવાનો અને જાણવાનો સર્વેનો હક છે અને આ પેગામને સર્વે ઇન્સાનિયત જાણે અને તેઓનો હક છે કે તેઓ જાણે. સર્વેનો ફરીજો છે કે આ પેગામને ખૂણે ખૂણે પહોંચાડે. અને આ મુહર્રમ મહિનો આવી ગયો, આપણા માસુમ અલી મુસલાતો સલામ આ મહિના દરમિયાન ગમગીન હતા અને તેઓ ઝિક્રે હુસેન અલી સલામ અને મજલિસે હુસેન અલી સલામ બરપા કરતા હતા. ઇમામે સજ્જાદ અલી સલાતો સલામની જિંદગીના અંદરમાં મશહૂર છે કે ઇમામ અલી સલામ એ મજલિસે હુસેનમાં પધારતા હતા, પણ તે ઝિક્ર જે છે તે આમ ઝાકીરો કરતા હતા. એક માસુમ ઇમામ થઈ અને તે ઝિક્રને સાંભળતા હતા. ઇમામે અલી ઇબ્ને મુસર રઝા અલી સલાતો સલામ માટે મશહૂર છે કે એવા મોટા ઇમામ, એટલું ઇલમ, એટલો મોટો દરજ્જો, એ હક અને માસુમ ઇમામ હોવા છતાં તે મજલિસના અંદરમાં બેઠા હોય અને આમ ઝાકીરે હુસેન, ઇમામ હુસેન અલી સલામનો ઝિક્ર કરતા હોય. હકીકતમાં બહુ જ મોટો સબક આપણા માસુમો આપ્યા છે કે મજલિસે હુસેનના અંદરમાં આ પ્રમાણે નમકસની સાથે બેસવામાં આવે. આપણા પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હદીસ બયાન કરે છે કે જે લોકો મારા નવાસા હુસેન ઉપર રોય અથવા તો રોવરાવે અથવા તો રોવાની શકલ બનાવે તે લોકો માટે જન્નત વાજિબ છે. મન બકા અલલ હુસેન ઔ અબકા ઔ તબાકા વજબત અલૈહિલ જન્નત.
પણ સવાલ ઈ છે કે જન્નત વાજિબ થઈ જાય છે તો શું જન્નતમાં દાખલ થઈ ગયા? જે પ્રમાણે એક માણસનો જયારે ઇક્તેસાદી હાલત બદલાઈ જાય છે અને જયારે તેના પાસે નાણું આવી જાય છે ત્યારે હજ વાજિબ થઈ જાય છે, પણ ઘણા લોકો હજ વાજિબ થવા પછી તરત હજમાં નથી જતા. ઘણા લોકો 10 વર્ષ પછી હજમાં જાય છે. મતલબ ઈ કે શરિયતના નજરમાં જયારે હજ વાજિબ થાય તો એનો મતલબ ઈ નથી કે તે ત્યાં પહોંચી ગયું. હજ વાજિબ થવા પછી હજમાં જવું પડે અને હજના અરકાનને અદા કરવા પડે ત્યારે તે હજ વાજિબ તે અદા કરી ચૂક્યું. એ જ પ્રમાણે ઇમામ હુસેન અલી સલામના ગમમાં આઝાદારીમાં રોવો કે રોવરાવો કે રોવાની શકલ બનાવી એ જન્નત વાજિબ થઈ જાય છે, પણ બાકીનું હવે તે શખ્સ ઉપર છે કે તે જન્નતને કેવી રીતના હાસિલ કરે. તે શખ્સ ઉપર હવે લાઝિમ છે કે તે જન્નતમાં દાખલ થાય. જન્નત વાજિબ થઈ ગઈ છે, પણ કેવી રીતના શું કામ કરવું અને કઈ વાજિબાત અદા કરવી અને ક્યાં હરામથી બચવું એ સર્વે જ્યારે તે પૂરું કરશે ત્યારે તે જન્નતમાં દાખલ થશે અને જન્નત કે જે વાજિબ થઈ ચૂકી હતી તેમાં તે દાખલ થશે. પહેલી માહે મુહર્રમ, અઝીઝાને મોહતરમ, હિજરી તારીખોના મહિનાઓ છે એ મહિનાઓના શરૂઆત માહે મુહર્રમથી થાય છે, પણ જે પ્રમાણે બીજા લોકો તેઓના વર્ષની શરૂઆતનો પહેલો દિવસ ખુશિયાળીથી મનાવે છે, પણ આપણે વર્ષની શરૂઆત અને મહિનાઓની શરૂઆત એ માહે મુહર્રમથી શરૂ કરીએ છીએ અને તે ગમ અને મુસીબતથી ચાલુ થઈ છે. પહેલી મુહર્રમ આજની તારીખોમાં ઇમામ અલી અલી સલામના ફરઝંદ મોહમ્મદ હનફિયા વફાત પામ્યા. પહેલી મુહર્રમ આજની તારીખોમાં 4 હિજરી સનમાં એક લડાઈ હતી પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને તે લડાઈને ગઝવે ઝાતુર રુકા કહેવામાં આવે છે. પહેલી મુહર્રમ આજની તારીખોમાં ઉમર ઇબ્ને આસ 20 હિજરી સનમાં મિસ્ર પહોંચ્યો અને ત્યાં તે હુકુમત કરવાનું ચાલુ કર્યું. પહેલી મુહર્રમ આજની તારીખોમાં મુશ્રિકે મક્કા એ પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તથા તેના ઉપર ઈમાન લાવવાવાળા સર્વે ઉપર મુશ્રિકોએ તે લવહતુલ મુકાતિઆ યાની કે રિશ્તો તોડી નાખવાનું મત અને જે પત્રમાં તેઓ લખ્યા હતા તેના ઉપર શાબે અબુ તાલિબની શરૂઆત થઈ અને લગભગ 4 વર્ષ સુધી શાબે અબુ તાલિબમાં પૈગંબરના સાથીદારો ઉપર તે આંબારગો ચાલુ કરવામાં આવેલું હતું. પહેલી મુહર્રમ આજની તારીખોમાં એક મહાન આયતુલ્લાહ સૈયદ અબ્દુલ્લાહ શિરાઝી કે જે 1405 હિજરી સનમાં વફાત પામેલા છે. વસલામ આલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.